નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર વિડીયોમાં તમારો હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો આજના ખૂબ જ અગત્યના સમાચાર દરેકે જાણવા જરૂરી છે તો દર્શક મિત્રો આ વીડિયો ફક્ત ને ફક્ત તો મોટા સમાચાર પર આધારિત છે એટલે દર્શક મિત્રો વિડિયોને છેલ્લે સુધી જોજો અને દર્શક મિત્રો હજી સુધી જો તમે વિડિયોને લાઈક નથી કરી તો વિડિયોને લાઈક પણ જરૂરથી કરી દેજો અને દર્શક મિત્રો નીચે લાલ કલરનું સબ્સ્ક્રાઇબ બટન આવે છે તેને પણ દબાવી દેજો અને દર્શક મિત્રો પાસે જે કંટડી સામે આવ્યા છે ખેડૂતો ખેતીમાં પિયત માટે રાત્રે વીજળીને બદલે દિવસે વીજળી મળે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે ત્યારે હવે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ રૂપિયા પંદરસો કરોડની જોગવાઈ કરાઈ છે અને ખેડૂતોને છેલ્લા ઘણા વર્ષથી માંગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે અને આ માગણી આ વર્ષે સંતોષાય તેવું હવે લાગી રહ્યું છે અમલમાં ક્યારે આવશે તે હવે જોવાનું રહે છે દર્શક મિત્રો આગળ મોટા સમાચારની વાત કરીએ તો દુષ્કાળની આગાહી હવામાન વૈજ્ઞાનિકો ગોગોઈએ આ વર્ષ અલનીનોની ચેતવણી આપી છે અને અલનીનો એ એક નવી ઘટના છે અને જેમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે અને ભારતમાં છેલ્લા વીસ વર્ષમાં ચાર વખત અલનીનો આવ્યો છે અને જેમાં દુષ્કાળ પડ્યો હતો અને આ ઘટના આઠ થી દસ મહિના સુધી ચાલે છે જેમાં દુષ્કાળની સંભાવના સાહીઠ ટકા હોય છે અને આ વર્ષના ચોમાસે પણ તીવ્ર અસરની આગાહી કરાવી છે જેથી ખેડૂતોને સાવધાન રહેવા માટે જણાવ્યું છે દર્શક મિત્રો આગળ મોટા સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે બજેટમાં મોટ ભેટ રાશનની દુકાનમાંથી બાજરી અને જુવારનું વિતરણ ચાલુ કરવામાં આવશે અને પોષણયુક્ત આહાર તરીકે આગામી પહેલી એપ્રિલથી રાશનની દુકાનમાંથી બાજરી રાગી અને જુવાર સહિતના જાડા ધન્યનું વિતરણ કરવામાં આવશે અને ખેડૂતો પાસેથી જાડા ધન્યોની ટેકાના ભાવે ખરીદી કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ માટે રૂપિયા ત્રીસ કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે અને અન્ન નાગરિક પુરવઠા માટેની જોગવાઈમાં બેતાલીસ ટકાનો વધારો કરીને કુલ રૂપિયા બે હજાર એકસો ને કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને આ સિવાય ચણાને લઈને પણ પણ મોટી જાહેરાત કરવામાં આવી છે દર્શક મિત્રો આગળ મોટા સમાચારની વાત કરીએ તો હોડી પર મોટી ભેટ મળવા જઈ રહી છે લોકોને બે ગેસ સિલિન્ડર મફતમાં આપવા જઈ રહી છે સરકાર બજેટમાં રાધણ ગેસને લઈને મોટી મહત્વની જાહેરાત કરાઈ છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ આડત્રીસ લાખ કુટુંબોને દર બે વર્ષે રાધણ ગેસ સિલિન્ડર વિનામૂલ્યે આપવા પાંચસો કરોડની જોગવાઈ કરાઈ છે અને ગુજરાતના લોકો માટે સવાર ખર્ચને લઈને મહત્વની જાહેરાત કરાઈ છે અને પીએમ જય મા યોજનામાં કુટુંબ દીઠ વીમાની વાર્ષિક મર્યાદા પાંચ લાખ થી વધારીને દસ લાખ રૂપિયા કરવામાં આવી છે અને હવે આ યોજના થકી દસ લાખ રૂપિયા સુધીની સારવાર મફત મેળવી શકાશે દર્શક મિત્રો આગળ મોટા સમાચારની વાત કરીએ તો જનધન ખાતા ધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જણા આવ્યા અનુસાર છેલ્લા બે વર્ષથી જે એકાઉન્ટમાં પૈસાની કોઈ લેવડ દેવડ નથી કરવામાં આવી તે એકાઉન્ટને નિષ્ક્રિય એકાઉન્ટ કહેવામાં આવે છે અને આવી રીતે વર્ષ બે હજાર ચૌદમાં માં શરૂ થયેલ જનધન યોજનામાં આઠ લાખથી વધારે નિષ્ક્રિય એકાઉન્ટ છે અને વર્ષ બે હજાર બાવીસના નવેમ્બર મહિના મહિનાની અપડેટ મુજબ અત્યારે સરકારનું કહેવું છે કે વર્ષ બે હજાર અને એક્ટિવ જનધન ખાતા ધારકો માટે રોકાણ સંબંધિત નવી યોજનાઓ પણ સરકાર લાવી શકે છે દર્શક મિત્રો આગળ મોટા સમાજ ચારની વાત કરીએ તો ખાતરના પાવમાં થયો ઘટાડો આઈ એફ એફ સી ઓ એ ખેડૂતોને મોટી રાહત આપતા તેના ઘણા ખાતરોના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે અને કંપની તેનો ઉત્પાદનની કિંમતમાં ચૌદ ટકા સુધીનો ઘટાડો કરવા જઈ રહી છે અને આઈ એફ એફ સી ઓ અધિકારીનું કહેવું છે કે આ નિર્ણયથી ગરીબ ખેડૂતોને મહત્તમ ફાયદો થશે અને તેનાથી તેમની ખેતીનો ખર્ચ પણ ઘટશે અને ખાતર બનાવવા માટે હવે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેનાથી ખાતરની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે જેનો ફાયદો સીધો જ ગરીબ ખેડૂતોને થવાનો છે